હજી સુધી આપણે બેસીને અને ઊભા થઈને કરવાના આસનોની ચર્ચા કરી છે. હવે આ કડીમાં આપણે છત્તા સૂઈને કરવાના આસનોની ચર્ચા કરશું. અને હંમેશની જેમ આ વખતે પણ યોગાચાર્ય હરીશભાઈને આપણે આમંત્રિત કર્યા છે સ્ટુડિયોમાં. હરીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. વંદે માતરમ. ગીતા દીદીનું પણ વેલકમ. ઓમ શાંતિ દીદી. હરીશભાઈ, જે છત્તા સૂઈને કરવાના આસનો છે એમાં પહેલાં સરળ હોય બતાવો કે જેથી બધા કરવા માંડે, અને પછી જે મુશ્કેલ છે એ પણ કરી શકશે. હવે આપણે સરળ આસનો કીધા ને, તો આપણે બાળકોથી શરૂ કરી દઈએ. એટલે બાળક 6 મહિનાનું થાય, 5-6 મહિનાનું, એટલે એના આસનો સ્ટાર્ટ થઈ જાય છે. એટલે આસનોની આપણે વાત કરી, સહજ આસનો, સરળ આસનોની, તો આપણે કોઈ પણ આસન કરતાં પહેલાં છે ને પૂરક ક્રિયા કરવાની હોય છે.